થેન્ક યુ મિત્રો. પણ તમે જોજો, પણ ગુજરાતીઓ છે ને ખાવાના બહુ શોખીન હો, ખરેખર કહું છું. તમે જોજો, બરાબર માર્ક કરજો. કાઠિયાવાડીઓ છે ને સિંગ બહુ ખાય, સુરતવાળાઓ ઘારી અને ખારી બહુ ખાય, વડોદરાવાળાઓ સેવ ઉસળ ખાય, અને અમદાવાદીઓ દાળ વડા ખાય, નવરાઓ બેઠા બેઠા બગાસા ખાય, ગુજરાતીઓ ફરવા જાય તો હવા ખાય, માંદા પડે તો ઉધરસ ખાય, પણ ખાય કરું. અને બાકીના બચેલાઓ માવા ખાય, માવા. અરે માવા તો કઈ ખાવાની ચીજ છે? ખાવા જોઈએ તો અંબિકાના દાળ વડા ખાઓ, અશરફીની કુલ્ફી ખાઓ. આપણા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 7મા અધ્યાયમાં કહ્યું છે કે અગ્નિમાં હું તેજ છું. હું કહું છું કે નવી આવૃત્તિમાં આવવું જોઈએ. માણસના પેટમાં હું ભડભડતી આગ છું. જઠરાગ્નિ ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે. અને શું નથી આપણી પાસે ખાવા માટે? પોરબંદરની ખાજલી, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ભૂસું, સુરતની અમીરી ખમણ, ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસન. અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચું રાખીને 2 ચીરા કરવાના, પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાંની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું, સાથે સુરણ અને કંદના મોટા મોટા ટુકડા અને મુઠિયા. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના દટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું અને ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનું. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. અરે મિત્ર મંડળી અને સહકુટુંબ, ખાવ ને તો જીવતે જીવત મોક્ષ છે. મેં કાકા બનવા વાળા હું એ સાંભળ કે બહુ સારા લગતા હૈ. અભી તક હમારે ગલી કે ટાબરી મેરે કો એ કાકા એસા કરકે બોલવાતે થે, લેકિન અભી મેરા જિગર જાન ભાઈ બંધ કા આવને વાલા બાળક મેરે કો કાકા એસા કરકે બોલવાએગા તો મુજે એસા લગેગા કે મે કાન સે કેડબરી જમ રહા હું. हम गुजराती लोग हैं, हम गुजराती लोग कोई भी भाषा बोलते हैं, हिंदी, मराठी, इंग्लिश सब गुजराती में ही बोलते हैं, और इसीलिए गुजराती दुनिया में आगर है. और अब तो गुज्जू भाई भी फॉरवर्ड हो रहे हैं, अब तो गुज्जू लोग भी चांद पर जाने वाले हैं, और वो भी 1 नहीं, 2 नहीं, 3 रॉकेट लेकर. पहले रॉकेट में गुज्जू लोग जाएंगे, दूसरे रॉकेट में थेपला, खाखरा, मुठिया और चुंदा जाए, तीसरे रॉकेट में गाढ़ा और गोदड़ा जाएगा, चंद्र पर जाके बपोर को जम के सुई जाएगा, सांझ को उठ के दांडिया खेलेगा. गुजरात को दुनिया के नक्शे में शोधना नहीं पड़ता है, वो अपने आप झेड़ जाता है, क्योंकि जेने मारी बात समझाती नहीं ए कोई भी हो गुजराती नहीं. Thank you.